વડોદરામાં કોંગ્રેસની હાર બાદ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં હાર બાદ વડોદરા કોંગ્રેસમાં ભડકો થયો છે. વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે, તો નગર શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા નરેન્દ્ર જયસ્વાલે પ્રશાંત પટેલના રાજીનામાની માંગ કરી છે. તો વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકર તરીકે પ્રમુખના રાજીનામાની માંગ કરી છે. જયસ્વાલે જણાવ્યું કે રાહુલ ગાંધી સાથે સરખાવતા પહેલા પ્રશાંત પટેલે રાજીનામું આપવું જોઈએ. તો વડોદરા કોંગ્રેસમાં ભડકો, પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માંગ ઉઠી છે. આ મુદ્દે સંવાદદાતા સંજય દવે ઓનલાઈન પર. જી સંજય, પ્રશાંત પટેલના રાજીનામાની માંગ, વડોદરા કોંગ્રેસમાં ભડકો, શું વિગતો? જી, આપને જણાવી દઉં કે જે રીતે વડોદરા લોકસભા કોંગ્રેસ લોકસભા ચૂંટણી સમયે જયારે કોંગ્રેસની અંદર ઉમેદવાર તરીકે પ્રશાંત પટેલની વરણી કરવામાં આવી અને એક યુવા નેતા તરીકે પોતાની છાપ અને પોતાના કાર્યને લઈને પોતે આગળ વધશે તેવો તમામ કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. પણ શરૂઆત ધીરે ધીરે કરતા છેક પરિણામના દિવસ સુધી બહુ નિરાશાજનક રહ્યું અને જેના કારણે તમામ કાર્યકરોમાં જે ઉત્સાહ હતો તે નિરાશામાં પરિવર્તિત થયો અને જેના કારણે આજે નરેન્દ્ર જયસ્વાલ કરીને જે વિપક્ષના જે અહીંયા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિના જે નેતા છે તેમને વડોદરા કોંગ્રેસ સમિતિના વડોદરા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામાની માંગણી કરી, જેને લઈને વડોદરાના તમામ કાર્યકરોમાં એક જ વાત છે કે જ્યારે કોંગ્રેસમાં પાર્ટીની હાર અને એને આ સમયે જ્યારે અનેક લોકો જયારે રાજીનામાની વાત કરતા હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ શા માટે પોતે સોશિયલ મીડિયામાં પોતાના રાજીનામાની વાત કરીને હજુ સુધી રાજીનામું આપ્યા વગર પોતાની ખુરશીને પકડીને બેસી રહ્યા છે? જી જી બિલકુલ સંજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.